सरकार द्वारा खेडूतों ने खेत पैदाशोना पूरता भाव मळे ते हेतुथी टेकाना भावे खेत पैदाशो लेवानुं सरकार द्वारा नक्की करवामां आव्युं छे। जेमां मगफळी पण टेकाना भावे खरीदी लेवानी होय, भाबर मुकामे नवी एपीएमसीना टेकाना भावे मगफळीनी खरीदी केन्द्र खोलवामां आवेला छे। आ मगफळीनी खरीदीना फेड द्वारा करवामां आवे छे। आज रोज भाबर मुकामे रूनी गामना 6 खेडूतोनी 422 जेटली बोरियो लईने आवेला અને 6 ખેડૂતોના સેમ્પલ નાપાસ થતા ખેડૂતો હોબાળો મચાવ્યો હતો। સ્થળ પર ભાબર શહેરના મામલતદાર અને પોલીસ આવી પહોંચ્યા હતા, ત્યારબાદ મામલો ઠારે પડ્યો હતો। ખેડૂત ખેતાભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે મગફળી ખરીદ કેન્દ્રમાં કર્મચારીઓ દ્વારા ખેડૂતોને હેરાન કરવામાં આવે છે। ખોટી રીતે તેમના ખોટા સામાન્ય ફોલ્ડ કાઢી મગફળી રિજેક્ટ કરવામાં આવે છે। લાખો રૂપિયાના ખર્ચે મગફળી ઉત્પન્ન કરીને અને જ્યારે વેચવામાં આવે ત્યારે સામાન્ય ફોલ્ડ નીકાળી મગફળી રિજેક્ટ કરી મગફળી ખરીદવામાં આવતી નથી। આક્ષેપો કરવામાં આવી રહ્યા હતા તે મગફળી ખરીદ કેન્દ્રો દ્વારા મૂકવામાં આવેલા ગ્રેડ કર્મચારી પણ 12 પાસ હોવાનું જાણવા મળ્યું હતું। આ મામલે રૂની ગામના ખેડૂતો સરકારને વિનંતી કરી રહ્યા છે કે ખેડૂતોને યોગ્ય ન્યાય મળે તેવું જણાવ્યું હતું અને ખેડૂતો હેરાન ન થાય અને ખેડૂતોને ન્યાય મળે તેવી મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી। સરકારના ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલુ છે અને અમારા 120 કિલોના સેમ્પલમાંથી 20 ગ્રામ જેવું લકડા સામાન્ય રહેવાથી એમને અમારી મગફળી રિજેક્ટ કરેલ છે। તેનું અમને અમારી ગણતરી એ છે રિજેક્ટ થાય એવું નહોતું અને જે અમને પહેલાં ખરીદી કરેલી છે એ પણ અમે ચેક કરતા એમાં પણ 30 કિલોમાંથી 10 ગ્રામ જેવું કચરો નીકળેલ હતો। તો હવે એ 30 કિલોમાંથી 10 ગ્રામ કચરો નીકળેલો હોય અને રિજેક્ટ ના થતી હોય તો અમારી 120 કિલોમાંથી 20 ગ્રામ કચરો નીકળતા એમને કેન્સર કરેલી છે એનું અમને દુઃખ છે। એટલે અમે સરકારને એવી વિનંતી કરવા શકે આવી રીત જો તમારે મગફળીનો તોલ ચાલુ રાખવાનું હોય તો અમે હાથ જોડીને વિનંતી કરવા શકે મગફળી કોઈને વેચવા માટે ખેડૂતને બોલાવશો મત, બાકી આ ખોટા ખેડૂત હેરાન થાય અને અડધો દિવસ મથી અને ખેડૂત એની બોરીઓ ભરી અને 15-20 હજાર રૂપિયા આપીને ચોખ્ખી કરાયેલી હોય એવી મગફળી જો કેન્સલ કરવાની હોય તો ખેડૂતોને હાથ જોડીને વિનંતી કરાશે કોઈને વેચાણ માટે બોલાવશો મત। હું અહીંયા 26 તારીખથી આવેલ છું અને આગળથી જણાવ્યા મુજબ માટી કે કાંકરા કે ડાંગળા વધારે હોય તો લેવામાં આવશે નહીં એવું અમને આગળથી જણાવેલ છે। એ માટે અમે આ 3 કોથળા ખાલી કર્યા હતા તેમાંથી આટલું સેમ્પલ મળ્યું છે માટીનું, એના માટે અમે આ મગફળી રિજેક્ટ કરેલ છે। નિયમ કેટલા કિલોમાંથી કેટલી આમ કચરો નીકળતો રિજેક્ટ કરવામાં આવે છે? નિયમ શું છે, કેટલા કિલો મગફળીમાંથી કેટલો કચરો કે માટી નીકળે તો રિજેક્ટ થાય? નિયમ એવો છે કે 200 ગ્રામમાંથી 2 પોઈન્ટ નીચે જ નીકળવી જોઈએ માટી અને એનાથી વધારે નીકળે તો રિજેક્ટ કરવામાં આવે છે।